ગુડ મોર્નિંગ બચ્ચો. કાલે આપણે જોયું કે શરણાઈના સૂરની અંદર જે જાન હતી એ જાનનું આપણે વર્ણન જોયું કે જાન કેવી રીતની હતી. તો કે એમના બળદોએ ઝૂલને શિંગડીઓથી શણગારેલા હતા, જાનૈયાઓના વાહામાં થાપા મારેલા હતા, રાજા રમઝૂમીના માથા ઉપર લાલ મદ્રાસી ફેટાના લીરા ઉડતા હતા. ત્યાર પછી વરરાજાએ જરિયન જામો પહેરેલો હતો, હાથમાં તલવારનું રંગીન તેમજ કન્યાનું પચરંગી પટોળું એક વિશિષ્ટ રંગસૃષ્ટિ રચી જતા હતા. અને સાથે સાથે જ પેલી જે વિદાયી ગીતો ગાતી સુહાગણોના પણ અવનવા પટકુળો એટલે કે નવા વસ્ત્રો જાણે રંગમેળો રચી જતો હતો એવું લાગતું હતું. એ આપણું થયું અહીંયા આપણે એનું જે જાનનું વર્ણન. એક તમારે કદાચ બે માર્ક્સના પ્રશ્નની અંદર એ પૂછાઈ શકે કે ગૌરીની જાનનું વર્ણન કરો, તો આ રીતે લખવાનું છે. હવે જોઈએ આગળ કે આઠે દિવસ ઉડ ઉડ લાગતી બજારમાં રમઝૂમીરની શરણાઈએ નવી જ દુનિયા રચી કાઢી હતી. આઠે દિવસ એટલે આખું અઠવાડિયું ઉડ ઉડ લાગતી એટલે સુમસામ લાગતી એવી બજારમાં જાણે આજે રમઝૂમીરે પોતાની શરણાઈ વગાડી અને એક નવી જ દુનિયા રચી કાઢી હતી. એના સૂરની મોહિની તો એવી હતી કે સાંભળનારાઓએ એ મસ્ત બનાવી મૂકે એવી એની સૂરની મોહિની હતી. મોહિની એટલે મોહ પમાડનાર એના એવા સૂરો હતા કે જાણે બધાને મસ્ત બનાવી દેતા હતા. એના સૂર કાન વાટે સીધા હૃદય પર ચોટ મારે અને એ પરિતોષનો નશો સીધો મગજમાં પહોંચે એવી એની અસરકારક ચોટ હતી કે જાણે પરિતોષ એટલે કે સંતુષ્ટિનો નશો આપણા સીધા મગજની અંદર પહોંચી જતો હતો. પ્રાકૃતજનોને આ શરણાઈની સુરાવલી સમજાય કે ન સમજાય, પ્રાકૃતજન એટલે સામાન્ય લોકોને તો આ સુરાવલી એની સમજાય એવી નહોતી. એટલી હૃદયવેધક હતી કે સમજનારા એની અંદરની વેદનાને સમજી શકતા હતા, સામાન્ય લોકો આ સુરાવલીના સૂરને સમજી શકે તેમ ન હતા. પણ મંત્રમુગ્ધ બનીને એ ડોલી ઉઠે તો ખરા જ, પણ સમજાય કે ન સમજાય, પરંતુ એનો સૂર એવા હતા તે મંત્રમુગ્ધ બનીને એટલે કે એકદમ દિગ્મૂઢ બનીને જાણે ડોલી ઉડતા હતા. આપણને પણ સામાન્ય ઘણી વખત એવો લાગે છે ને કે આપણને ગીત સંભળાય સમજાતું હોય કે ન સમજાતું હોય, પણ જો એનું સંગીત એવું સરસ મજાનું હોય તો આપણા પણ હાથ પગ ચાલવા મળે, આપણે સાથે ગાવા મળીએ, આપણું જીભ ચાલુ થઈ જાય છે, એટલે કે આપણને એની તરત જ મગજ ઉપર અસર થાય છે અને તેના લીધે આપણે પણ ડોલવા માંડીએ છીએ. એમ આ રમઝૂમીની શરણાઈના સૂર સામાન્ય લોકોને સમજાય કે ન સમજાય, પરંતુ એ તો ડોલી તો ઉઠતા જ એક વખત. ભર બજારે ચોગાનમાં ઊભીને રમઝૂએ અડાણો ઉપાડ્યો. અડાણો એટલે રાગ, એક એવો સુરાવલીનો રાગ ઉપાડ્યો ભર બજારે ચોગાનમાં ઊભા રહીને. હવે એ શેરીઓમાંથી બહાર નીકળ્યા અને બજારમાં આવ્યા અને ભર બજારની અંદર વચ્ચોવચ ઊભો રહી અને રમઝૂમીરે પોતાનો રાગ છેડ્યો. એ ઉન્મદભરી તરજનું બંધારણ ભાગ્યે જ એ લોકો સમજતા હતા. ઉન્મદભરી એટલે એનું ગાંડપણ, જે રમઝૂમીરના મગજની અંદર જે ગાંડપણ હતું એ ગાંડપણનું બંધારણ લોકોને કોઈક જ સમજી શકતા હતા કે આ આટલું બધું એ વેદનાથી શા માટે ગાતો હતો એ કોઈ સમજી શકતું ન હતું. કારણ કે જે સૂર છેડાતા હતા એની અંદર રમઝૂમીરને ખુદની વેદના હતી અને પોતાની વેદના એ રેડતો હતો એનું બંધારણ કોઈને સમજમાં આવતું જ ન હતું. છતાં એમાં રહેલો આનંદ અને ઉછરંગ, તોફાન અને મસ્તી સૌ શ્રોતાઓ માણી રહ્યા હતા. માત્ર એ લોકોને તો આનંદ જ આવતો હતો. આનંદ ઉછરંગ એટલે મસ્તી, એનો તોફાન અને મસ્તી શ્રોતાઓ માણી રહ્યા હતા. શ્રોતા એટલે સાંભળનારાઓ. માત્ર ને માત્ર જે સાંભળતા હતા એ લોકોને અંદરની એક નવી મસ્તી જતી હતી થતી હતી, પરંતુ એ લોકોને ખ્યાલ આવતો ન હતો કે આની અંદરનું જે ઊંડાણ છે, આની અંદરની જે વેદના છે, એ વેદના કઈ છે એ શ્રોતાઓ સાંભળનારાઓ કંઈ સમજી શકતા ન હતા. માત્ર ને માત્ર તેઓ એના સૂરને માણતા અને તેઓ મસ્ત થઈ જતા. જાણે એમ લાગતું કે આજે તો રમઝૂમીર તોફાની બન્યો છે અને એના લીધે એના જે સૂરો વેવડાવતો એ જોઈ અને એ લોકો બધાએ ખૂબ જ આનંદ માણતા હતા. એમની આંખ સામે તો વાતો વાતમાં છણકા કરતી, આંખમાંથી અગન તણખા વેડતી, ખોટા ખોટા રૂસણા લેતી, વળી પાછી પતિના પ્રેમો ચારે રીજી જતી, અજબ નટખટ અને નખરાળી નવોઢા રમી રહી હતી. એની જે રમઝૂમીર પોતે સૂર વગાડતો હતો, જે શરણાઈ વગાડતો હતો, એની અંદર તો શું દેખાતું હતું કે એની પોતાની એક 20 વર્ષની દીકરી એટલે કે
શકીના એને દેખાતી હતી અને જાણે વાત વાતમાં છણકા કરતી, એક આમ વાત વાતમાં મચકા કરતી હોય, આંખમાંથી અગન તણખા વેરતી, એટલે અગન એટલે અગ્નિના તણખા વેરતી એવી વેધક નજરવાળી, ખોટે ખોટા રૂસણા લેતી, રૂસણા એટલે ઓવારણા લેતી અને પતિના પ્રેમોપચારે રીઝી જતી, જ્યારે પતિ મનાવતો હોય ને ઘડીકની વારમાં મનાઈ જાય એવી અજબ નટખટને નખરાળી નવોઢા રમી રહી હતી. નવોઢા એટલે નવી પરણેલી, નખરાળી એટલે નટખટ એવી એક સ્ત્રી એટલે કે એક દીકરી એની નજર સામે રમી રહી હતી. નવોઢા એટલે નવી પરણેલી, પણ કોણ નવું પરણેલું હતું, પોતાની દીકરી પરણેલી શકીના એની નજર સામે રમી રહી હતી. અભણ રમજૂ ડોસા પાસે શબ્દો ન હતા, કેવળ સૂર હતા અને એ સૂર વડે જ એ આવી સૃષ્ટિ ખડી કરી જતો હતો. રમજૂમી તો અભણ હતો, એની પાસે કોઈ શબ્દો નહોતા, એની પાસે કોઈ બીજું જ્ઞાન ન હતું, માત્ર ને માત્ર એક જ જ્ઞાન હતું કે શરણાઈ કેવી રીતે વગાડવી અને શરણાઈના સૂરોની અંદર એ આખી સૃષ્ટિને રચી જતો. જાણે કે સ્ત્રીના ભાવો મનના ભાવો હતા એ પોતે મોઢાના સૂરોથી વહેવડાવતો અને એના કારણે આખું એ સૃષ્ટિ બની જતી. જાણે કે સ્ત્રીના નખરા કરતો હોય એવી રીતે એ પોતાના સૂર વેવડાવતો હતો. નમતે બપોરે ઊભી બપોરે બજારે સાવ શુષ્ક વાતાવરણમાં પણ સાસરીએ સોંડતી પતિ મિલોનું સુખ પરિણીતાનું કલ્પચિત્ર શ્રોતાઓની આંખ સામે તરી રહ્યું હતું. નમતે બપોરે એટલે સાંજ થવા આવી હતી એવા સમયે શુષ્ક એટલે નીરસ વાતાવરણમાં પણ સાસરીએ સોંડતી એટલે જતી એક પતિ મિલનોત્સુક પતિને મળવા માટે ઉત્સુક થયેલી પરણીતાનું કલ્પચિત્ર શ્રોતાઓની આંખ સામે તરી રહ્યું હતું. શ્રોતાઓ એટલે સાંભળનારાની સામે એક આખું ચિત્ર ઊભું થઈ ગયું હતું અને આ મેલાઘેલા માણસે સાધ્ય કરેલી સૂરશક્તિની જ બલિહારી હતી. આ કલ્પનાચિત્ર કઈ રીતે ઊભું થયું હતું, તો કે મેલાઘેલા માણસે, મેલાઘેલા એટલે સાવ મેલો ઘેલો, જાણે કે કોઈ જાતનું ભાન ન રહ્યું હોય એવા માણસે સાધ્ય કરેલી, સિદ્ધ કરેલી પોતાની સૂરશક્તિને કારણે જ તેને એટલે બલિહારી એટલે એની ખૂબીને કારણે, એની એક સરસ મજાની આવડતને કારણે આખું વાતાવરણ એક જુદા જ પ્રકારનું બજારની અંદર ખડું થઈ ગયું હતું.